કેમ છો મારા વાલા બાળકો? ભણવાનું કેવું ચાલે છે? બાળકો, હવે મને એક વાત કહો, તમારા ક્લાસમાં, તમારા મિત્ર વર્તુળમાં કેટલાક મિત્રો એવા પણ હશે ને કે જે ખૂબ તાકાતવાળા હોય? બની શકે છે કે આ તાકાતવાળા બાળકો એમનાથી ઓછી તાકાતવાળા બાળકોને હેરાન કરતા હોય. જો તેઓ આમ કરે છે ને તો તેઓ બહુ ખોટું કરે છે, અને તેમણે આ વાર્તા જરૂર સાંભળવી જોઈએ, કારણ કે આ વાર્તા આપણને શીખવાડશે કે ઉંમરમાં નાના બાળકોને હેરાન કરવાનું પરિણામ શું આવે. ઘણા સમય પહેલાની વાત છે. સુંદરવન નામના જંગલમાં એક મોટો હાથી રહેતો હતો. બાળકો, શું તમને ખબર છે સુંદરવન જંગલ ક્યાં આવ્યું છે? સુંદરવન જંગલ ભારતના પશ્ચિમ બંગાળમાં આવ્યું છે, એ યાદ રાખજો. બાળકો, એ મોટો હાથી પોતાની તાકાત ઉપર બહુ ઘમંડ કરતો હતો. જ્યારે પણ હાથી જંગલમાં ફરવા નીકળતો ત્યારે રસ્તામાં જે મળે તે જાનવરોને હેરાન હેરાન કરી મૂકતો, પોતાની તાકાતથી તેમને ડરાવીને ભગાડી મૂકતો. એક દિવસની વાત છે, હાથી કોઈ કામથી જંગલમાં ફરવા નીકળ્યો. રસ્તામાં તેણે એક ઝાડ ઉપર એક પક્ષી બેઠેલું જોયું. હાથીને તોફાન સૂજ્યું. તેણે પક્ષીને કહ્યું કે તું આટલું નાનું છે અને હું આટલો મોટો, ચાલો મને નમીને પ્રણામ કરો. પક્ષીએ હાથીને પ્રણામ કરવાની ના પાડી. હાથી ગુસ્સે થઈ ગયો. જે ઝાડ ઉપર પક્ષી બેઠું હતું તે ઝાડને ગુસ્સામાં પોતાની સૂંઢમાં લપેટ્યું અને મૂળિયામાંથી ઉખાડીને ફેંકી દીધું. ઝાડ ઉખડતા જ પક્ષીનો માળો વિખેરાઈ ગયો, તેનું ઘર બરબાદ થઈ ગયું અને તે ઝાડ ઉપરથી ઉડીને બીજે જતું રહ્યું. અહમ સંતોષ આવવાથી હાથી ખૂબ ખુશ થયો. દિવસો વીતતા ગયા પણ હાથીના વ્યવહારમાં કોઈ ફેર ના પડ્યો. એક દિવસની વાત છે, હાથી નદી કિનારે પાણી પીવા ગયો. ત્યાં કીડીઓનું નાનકડું દર હતું અને કીડીઓ બહુ જ મહેનતથી પોતાનું ખાવાનું એકઠું કરી રહી હતી. હાથીએ એક નાનકડી કીડીને જોઈને પૂછ્યું, અરે કીડી, તું અહીંયા શું કરે છે? કીડીએ હાથીને કહ્યું, થોડા દિવસ પછી વરસાદની ઋતુ શરૂ થશે. તને ખબર છે, વરસાદમાં હું દરમાંથી બહાર ના નીકળી શકું. બસ એટલે જ પહેલેથી મારું ખાવાનું ભેગું કરી રહી છું, જેથી વરસાદમાં હું ભીની ના થઉં અને મને કોઈ મુશ્કેલી ના નડે. આ સાંભળીને હાથીને ફરીથી મશ્કરી કરવાનું મન થયું. હાથીએ એ જ કર્યું જેનાથી કીડી બચવાનો પ્રયત્ન કરી રહી હતી. હાથીએ સૂંઢમાં પાણી ભર્યું અને કીડીની ઉપર નાખ્યું. કીડી તો આખી ભીની થઈ ગઈ. તેનું ભેગું કરેલું બધું જ ખાવાનું પણ ખરાબ થઈ ગયું. આ જોઈને કીડીને ખૂબ ગુસ્સો આવ્યો. જ્યારે હાથી તો કીડીને મુશ્કેલીમાં મુકાયેલી જોઈને ખુશ થઈ રહ્યો હતો. તે સમયે તો કીડીએ કંઈ ના કહ્યું, પણ મનમાં ને મનમાં તેણે હાથીને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું. કીડી હવે એક મોકાની રાહમાં જ હતી કે જ્યારે તે હાથીને પાઠ ભણાવી શકે. છેવટે એ દિવસ આવી જ ગયો જેની કીડી રાહ જોઈ રહી હતી. એ દિવસે હાથી ખાઈ પીને લીલા ઘાસ પાસે સૂતો હતો. હાથીને સૂતો જોઈને કીડીએ એક યોજના બનાવી અને એકદમ ધીરે ધીરે હાથીની પાસે પહોંચી. સહેજ પણ અવાજ કર્યા વગર કીડી ઊંઘતા હાથીની સૂંઢમાં ઘૂસી ગઈ અને હાથીને ચટકા ભરવા લાગી. જેમ કીડીએ હાથીની સૂંઢમાં ચટકા ભરવાનું શરૂ કર્યું કે તરત જ હાથીની આંખ ખુલી ગઈ. કીડી ચટકો ભરે એટલે હાથીને દુખે. હાથી તો દુખનો માર્યો ચીસો પાડવા લાગ્યો ને હેરાન હેરાન થઈ ગયો. હવે હાથી મદદ માટે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. હાથી પાસે બચવાનો કોઈ ઉપાય નહોતો. રડતા રડતા તે પોતાની ભૂલની માફી માંગવા લાગ્યો. તેણે કહ્યું કે મારી સૂંઢની અંદર જે કોઈ હોય તે બહાર આવો, મને માફ કરો, હું આજીવન કંઈ જ ખોટું નહીં કરું. કીડીએ હાથીના રડવાનો અવાજ સાંભળ્યો તો તે અંદરથી બોલી, હા ભાઈ હાથી રાજા, તમને તો પોતાની જાત પર બહુ ઘમંડ હતું, તો બોલો હવે શું કરશો? હાથીને હવે સમજ પડવા લાગી હતી. તેને પોતાની ભૂલનો પસ્તાવો પણ થઈ રહ્યો હતો. તેણે કીડી પાસે બહુ માફી માંગી. છેવટે કીડી સૂંઢની બહાર આવી ગઈ.
કીડીના બહાર આવતાની સાથે જ હાથીના જીવમાં જીવ આવ્યો અને તેણે કીડીને વચન આપ્યું કે હવેથી કોઈને પણ ક્યારે પણ તે હેરાન નહીં કરે અને બધાની મદદ જ કરશે। તો બાળકો તમને કેવી લાગી આ વાર્તા? બાળકો આ વાર્તા આપણને શીખવાડે છે કે આપણે આપણી તાકાતનું ઘમંડ ક્યારેય ના કરવું જોઈએ। જે નાના માણસો છે તેમને ક્યારેય હેરાન પણ ના કરવા જોઈએ, કારણ કે મોકો મળવા પર આ નાના લોકો પણ ભલ ભલાને ધૂળ ચટાડી દે છે, જેવું કીડીએ હાથી સાથે કર્યું। તો બાળકો મને વચન આપો તો કે તમે પણ તમારી તાકાતનો દુરુપયોગ કરીને કોઈને ક્યારેય હેરાન નહીં કરો અને જેને જરૂર હોય તેને હંમેશા ચોક્કસ મદદ કરશો। તો બાળકો હવે મારો તો જવાનો સમય આવી ગયો, નવી મજેદાર વાર્તાની રાહ જોજો, હું જલ્દી જ પાછી આવીશ। આવજો।